राजकारणને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હાર્દિક પટેલને ભાજપમાં જોડાવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાર્દિક પટેલને ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાર્દિક પટેલ અને સાથે જ ખોડલધામના ચેરમેન નરેશ પટેલને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા માટેનું આમંત્રણ આપ્યું છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું કહેવું છે કે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે અને શિસ્તને વરેલા નેતાઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને હાર્દિક પટેલને આમંત્રણ આપ્યું છે। આ સાથે સાળંગપુરમાં ચુડાસમાએ નિવેદન આપ્યું છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાર્દિક પટેલ અને નરેશ પટેલને ભાજપમાં જોડાવા આમંત્રણ આપ્યું છે। कष्टभंजन हनुमानजी मंदिर खाते आज हनुमान जयंती धामधूमपूर्वक उजवणी थई रही छे। मोटी संख्या में दर्शनार्थीओ छे के दर्शन करवा माटे अहीं पहोंच्या छे। आपणी साथे मंतव्य न्यूज साथे खास बातचीत में भूपेन्द्रसिंह चुडासमा जोड्या छे। शुं कहेशो के आज 3 वर्ष बाद एक एवो माहौल मंदिर परिसर में जोवा मळी रह्यो छे के एक अद्भुत माहौल लोकोनो नजारो जोवा मळी रह्यो छे के दर्शनार्थे माटे लोकोनी भीड़ उमटी छे। शुं कहेशो? सौथी पहेला तो हनुमान जयंतीनी आप सौने शुभकामनाओं पाठवुं छुं। बे वर्ष कोरोना वेव में अहीं मारुति यज्ञ सामान्य लोको माटेना दर्शन ए बंद हतो, मात्र संतोए भगवानना जन्मदिवसनी उजवणी करी हती। पण आ वखते कष्टभंजन देवनी कृपाथी कोरोना एकदम मटी गयो छे, पूरो थई गयो छे। एवा संजोगोनी अंदर आजे हजारोनी संख्या में छेल्ला 15 दिवसथी यज्ञ चाले छे, एमां गई काले पण हजारोनी संख्या में डायरामां अने आजे तो आवुं मेहरामण क्यारे जोयुं नथी एवुं मानव मेहरामण दादाना आशीर्वादमां। अने एमां हूँ नसीबदार भाग्यशाळी बन्यो छुं કે છેલ્લા 23 વર્ષથી હું કાળી ચૌદશ હોય કે હનુમાન જયંતીએ મારુતિ યજ્ઞમાં બેસવાનો મને લાભ મળે છે। અને આજે તો પરમ પૂજ્ય ધર્મધુરંધર રાકેશ પ્રસાદ આચાર્ય મહારાજ પોતે પધાર્યા, મારુતિ યજ્ઞની પૂર્ણાવતી કરવામાં આવી અને સૌને રૂડા આશીર્વાદ આપ્યા છે। ફરીવાર હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી આપ સૌને હનુમાન જયંતી નિમિત્તે શુભકામનાઓ પાઠવું। પ્રશ્ન છેલ્લો આપને પૂછવા માંગીશ, ચૂંટણી નજીક આવી છે કે કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટના એક વરિષ્ઠ નેતા જેઓ આપમાં જોડાયા, હાર્દિક પટેલની ક્યાંક નારાજગી સામે આવી છે, નરેશ પટેલ અને હાર્દિક પટેલને લઈને આપ શું કહેશો? વ્યક્તિગત પ્રશ્નમાં ત્રાહિતનો અભિપ્રાય ન જ હોય, બંને ખૂબ સિનિયર લોકો છે, પોતપોતાના ભાવિનો નિર્ણય પોતે કરી શકે છે। ભારતીય જનતા પાર્ટીમાં માનનારા, એના સિદ્ધાંતોને એને શિસ્તને માનનારા માન્ય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની આગેવાની પસંદ કરનારા જે લોકો છે એ લોકો ભાજપમાં આવે છે। પર્સનલી આમંત્રણ આપશો નરેશભાઈ અને હાર્દિક પટેલને ભાજપમાં જોડાવવા માટે? મેં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો અને શિસ્ત જેને મંજૂર હોય એ બધા આવી શકે છે। હાર્દિક પટેલ અને નરેશભાઈ જાહેરાત કરે તો સ્વીકારવામાં આવશે? હું ફરીવાર કહું છું કે સિદ્ધાંતો અને શિસ્ત જેને મંજૂર છે એ આવે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેઓ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું છે, ખાસ તેઓએ એ પણ જણાવ્યું છે કે આજે 2-3 વર્ષ બાદ એક અદ્ભુત માહોલ સાળંગપુર મંદિર ખાતે જોવા મળી રહ્યો છે। સાથોસાથ તેઓએ મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં એ પણ જણાવ્યું છે કે હાર્દિક પટેલ જેઓ ક્યાંક કોંગ્રેસથી નારાજ જોવા મળી રહ્યા છે, બીજી તરફ નરેશ પટેલ છે કે તેમને પણ ખુલ્લું આમંત્રણ તેઓને ભાજપ સાથે જોડાવા માટે આપ્યું છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે સત્ય મનસોરા, મંતવ્ય ન્યૂઝ સાળંગપુર।